नमस्कार, હું છું વિધિ. શરૂ કરીએ વિગતવાર સમાચારોનો ખાસ બુલેટિન. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક આગાહી કરી છે, આગામી 72 કલાકમાં રાજ્યમાં વરસાદની વકી છે. રાજ્યમાં આજથી જ હવામાનમાં પલટો આવશે. આજથી મકર નક્ષત્ર બેસે, જેથી મંગળની રાશિમાં પરિવર્તન આવશે. સાબરકાંઠા, હિંમતનગર, પંચમહાલ, દાહોદ અને ગોધરામાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. मध्य गुजरात में पण भारे वरसादनी आगाही छे. आणंद, नडियाद, खेड़ा ने पेटलाद में भारे वरसादनी आगाही कराई छे. अमदावाद, गांधीनगर में पण वरसादनी संभावनाओ व्यक्त थई रही छे. राज्यना भेंभामां केतो वरसाद थशे ते अंगे जोईए तो हिम्मतनगरना भागोमां लगभग अर्धो इंच केटला भागोमां તેથી થોડો વધારે વરસાદ થવાની શક્યતા આવે છે. પછી એક ઇંચ કે વધુ વરસાદ કોઈ ભાગમાં થઈ શકે. ઉપરાંત બહારના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા આવે છે. દાહોદ, ગોધરાના પંચમહાલના ભાગોમાં પણ અડધો ઇંચ, હળવો કે થોડો મધ્યમ વરસાદ થવાની શક્યતા આવે છે. અડધા ઇંચ કે કોઈ ભાગમાં એક ઇંચ જેવો વરસાદ થઈ શકે. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા આવે છે. ખેડા, આણંદના ભાગમાં, માતાલ, કપડવંજના ભાગમાં પણ અડધો ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા કોઈ કોઈ ભાગમાં રહેશે. કોઈ કોઈ ભાગમાં હળવો, કોઈ ભાગમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. જમુસરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદનું વહન જે છે એ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ લઈને આવી રહ્યું છે. તો જે પ્રકારે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અન્ય સ્થળો પર પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે.